दाखलानो अभ्यास करीशुं। चलो दाखला नंबर एक थी आपणे शरूआत करीए। दरेक प्रश्नोना जवाब लखो। चलो ए बी सी, त्रण गुण्या माइनस एक, त्रण गुण्या माइनस एक एटले त्रण एका त्रण, अने जवाब प्लस माइनस माइनस एटले गुणाकारमां शुं आवशे, जवाब चिन्ह माइनस आवशे। याद रखो प्लस माइनस तो माइनस चिन्ह लखवानुं, गुणाकार माटे माइनस माइनस प्लस लखवानुं। चलो एकवीस गुण्या तीस, तो एकवीस गुण्या तीस करो, जवाब आवशे छसो ने तीस। तो छसो तीस लख्या पछी एम विचारो कि माइनस माइनस प्लस एटले जवाब क्यों आवशे, प्लस आवशे। हवे बसो पच्चीस गुण्या माइनस एक, बसो पच्चीस गुण्या माइनस एक, तो बसो पच्चीस गुण्या माइनस एक एटले माइनस बसो पच्चीस जवाब आवशे। केम? कारण के प्लस माइनस माइनस, अने बसो पच्चीस गुण्या एक करो एटले बसो पच्चीस जवाब आवे। चलो नीचेना प्रश्नों चकासो कि जेमा ए बी सी एवा क्रमिक दाखलाओ तमने चोपड़ीमां आप्या छे, एमांथी एक दाखलो आपणे अहींया करीशुं कि अठार गुण्या सात वत्ता कौंसनी अंदर माइनस त्रण बराबर अठार गुण्या सात वत्ता कौंसनी अंदर अठार गुण्या माइनस त्रण। मित्रों आ विभाजनना गुणधर्मनो उपयोग करवानो छे। कोना? विभाजनना गुणधर्मनो उपयोग। एटले के अठार गुण्या कौंसनी अंदर प्लस माइनस माइनस थई जशे एटले सातमांथी माइनस त्रण जाए तो चार जवाब आवे, एटले अठार चौक बोतेर के जवाब आवी रीते आवी गयो। हवे आ बाजु एटले आ डाबी बाजु साबित थयुं। हवे जमणी बाजु साबित करवा माटे अठार विभाजनना गुणधर्ममां शुं कहेवामां आव्युं छे कि आ जे अठार छे एने साइडमां लावी दो, એટલે કે સામાન્ય કાઢી દો। હવે કૌંસની અંદર સાત અને ત્રણનું જૂથ બનાવવાનું છે, સાત વત્તા માઇનસ ત્રણ એટલે પ્લસ માઇનસ માઇનસ, એટલે હવે આ રકમ આના જેવી બનાવી દીધી આપણે, એટલે અઢાર ગુણ્યા ચાર એટલે અઢાર ગુણ્યા ચાર બોતેર થાય, એટલે ડાબા બરાબર જવાબ અહીંયા સાબિત થાય છે। હવે મિત્રો આગળ કે કોઈપણ પૂર્ણાંક સંખ્યા એ માટે, કોઈપણ પૂર્ણાંક સંખ્યા એ માટે ગુણાકાર જો એનો માઇનસ એક સાથે થાય તો જવાબ શું આવે? કોઈપણ પૂર્ણાંક સંખ્યા એ માટે માઇનસ એક ગુણ્યા એ બરાબર શું થાય? તો માઇનસ એક ગુણ્યા એ બરાબર, એટલે જવાબ જે હોય એ માઇનસમાં આવશે, એટલે માઇનસ એ થાય। ઉદાહરણ તરીકે આપણે ગણીએ કે માઇનસ એક ગુણ્યા એની જગ્યાએ આપણે ચાર લઈએ, અહીંયા જો સમજો કે અહીંયા ત્રણ લીધા હતા, તો એવી રીતે આપણે અહીંયા ચાર લઈએ તો શું જવાબ આવે? માઇનસ ચાર જવાબ આવે। કેમ? સંખ્યા પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ ચાર આવે। નીચેના પૂર્ણાંક સંખ્યાઓના માઇનસ એક સાથેનો ગુણાકાર, નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો માઇનસ એક સાથેનો ગુણાકાર શું થશે? કે માઇનસ બાવીસ ગુણ્યા એક એટલે બાવીસ જવાબ આવે, તો બાવીસ એકા બાવીસ થાય, તો ચલો પ્લસ માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ કેવો આવશે? પ્લસ આવશે। ચલો એવી જ રીતે એમાં એમાં બીજી સંખ્યા આપી છે કે સાડત્રીસ, તો સાડત્રીસ ગુણ્યા માઇનસ એક કરો તો સાડત્રીસને એક વડે ગુણો એટલે સાડત્રીસ જવાબ આવે, પણ પ્લસ માઇનસ માઇનસ એટલે જવાબમાં શું આવશે? માઇનસ સાડત્રીસ। ચલો વિદ્યાર્થી મિત્રો આપણે એવી રીતે દાખલા નંબર ચાર અને પાંચ આપણે ઉપયોગ કરીશું હવે કે માઇનસ એક ગુણ્યા પાંચથી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકાર લઈને દર્શાવો કે માઇનસ એક ગુણ્યા માઇનસ એક બરાબર એક થાય, માઇનસ એક ગુણ્યા માઇનસ એક બરાબર એક થાય, એટલે કે માઇનસ માઇનસ પ્લસ એક થાય। તો ચલો માઇનસ એક ગુણ્યા પાંચ બરાબર માઇનસ પાંચ જવાબ આવ્યો, એવી જ રીતે માઇનસ એક ગુણ્યા ચાર, માઇનસ એક ગુણ્યા ત્રણ, માઇનસ એક ગુણ્યા બે, માઇનસ એક ગુણ્યા એક, એવી રીતે કરશો એટલે બધા જવાબ અહીંયા આવી જશે। હવે આ બાજુ કે માઇનસ ચાર જવાબ કેવી રીતે આવે અહીંયા, તો માઇનસ પાંચની અંદર એક ઉમેરો એટલે માઇનસ ચાર આવે। કેમ? પ્લસ માઇનસ માઇનસ, પાંચમાંથી એક જાય તો ચાર આવે, અને મોટાનું ચિહ્ન એટલે ચાર આવ્યા। અહીંયા શું છે? એક ગુણ્યા માઇનસ ત્રણ કરો એટલે માઇનસ ત્રણ જવાબ આવે, તો અહીંયા માઇનસ ચાર જે ઉપર હતા એની અંદર એક ઉમેરો એટલે ત્રણ જવાબ આવે, માઇનસ ત્રણ। કેમ? ચિહ્ન મોટાનું, એવી રીતે બધાનું કરવાનું અહીંયા સુધી જવાબ આવે કે માઇનસ એક ગુણ્યા જીરો એટલે જીરો આવે, ને આ માઇનસ એકમાં પ્લસ એક ઉમેરો એટલે પ્લસ માઇનસ માઇનસ, તો શું જવાબ આવશે? જીરો આવે જવાબ। ઓકે, ચલો ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ આપો। શેનો ઉપયોગ કરીને જવાબ આપવાનો છે? હવે ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ આપવાનો છે। વિભાજનનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, એ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે જવાબ આપવાનો છે। ચલો છવ્વીસ ગુણ્યા અડતાલીસ, માઇનસમાં અડતાલીસ છે, પાછું વચ્ચે ચિહ્ન છે વત્તા કારણ, મેં ગોળ કર્યું છે ત્યાં, માઇનસ અડતાલીસ ગુણ્યા માઇનસ છત્રીસ। ચલો હવે આનો જવાબ કેવી રીતે આપશો? તો જવાબમાં આ લખવાનું કે માઇનસ અડતાલીસને માઇનસ અડતાલીસ બે બાજુ છે, જેમ અહીંયા અઢાર બે બાજુ હતા એવી રીતે માઇનસ અડતાલીસ બંને બાજુ છે, એટલે આપણે એને સામાન્ય કાઢી લેવાનું।
तो आपणे सामान्य काढी लीधा माइनस अड़तालीस। हवे माइनस अड़तालीस कौंसमां लखवानुं के आ छवीस चिन्ह हतुं वत्ताकारनुं अने आ माइनस छत्रीस, तो प्लस माइनस माइनस એટલે છવ્વીસમાંથી છત્રીસ જાય તો કેટલા વધે? માઇનસ દસ વધશે। હવે અડતાલીસ ગુણ્યા માઇનસ દસ કરો એટલે માઇનસ માઇનસ પ્લસ થાય। તો ચલો અડતાલીસ ગુણ્યા દસ કરો તો ચારસો એંસી, પણ માઇનસ માઇનસ પ્લસ એટલે કે ચારસો એંસી જવાબમાં આવશે। હવે એવી જ રીતે આપણે શું કરવાનું, આના બાકીના જે દાખલા છે એ દાખલા તમારે જાતે પ્રયત્ન કરવાનો, અહીંયા પણ મેં જે લખ્યો છે એનો પણ તમારે જાતે પ્રયત્ન કરવાનો। ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કરો, વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરો। 125 છે તો 100 વત્તા 25 લખો, પછી એને સામાન્ય કાઢો, એવી રીતે એનો દાખલાનો જવાબ લાવવાનો છે, તમારે જાતે લાવવાનો છે। હું તમને લેસનમાં જે આપીશ એના દાખલા તમને પીડીએફ સ્વરૂપે આપણે જે લેસનમાં આપીએ એ તમારે દાખલા સોલ્વ કરીને હું બીજા દિવસે તમને આપીશ। તમારે 1-5 દાખલા આજે જ તમારી નોટબુકમાં, આમાં જે દાખલા બાકી રહી ગયા હોય એ અને આ જે લખાયા એ દાખલા તમારે તમારી નોટબુકમાં જાતે ગણવાના રહેશે। 6-7, 8-9 આ દાખલા, નીચેના દાખલા આપણે પહેલાં સોલ્વ કરી લઈએ। દાખલાની રકમ એ છે કે ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાને 40° સેલ્સિયસથી શરૂ કરીને 5° સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે, અને પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે? એટલે કે ઠંડુ કરવાની પ્રક્રિયા માટે શરૂઆતનું તાપમાન કેટલું? તો શરૂઆતમાં 40° સેલ્સિયસ તાપમાન, દર કલાકે કેટલું ઘટાડવાનું? પ્રતિ કલાકના દરે, એટલે કે પ્રતિ કલાક એટલે દર એક એક કલાકે, દર કલાકે 5° સેલ્સિયસ જેટલું ઘટાડવાની વાત છે, એટલે કે 5° સેલ્સિયસ ઓછું કરવાનું। તો ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું થાય? તો 10 કલાક બાદ તાપમાન, જો વિદ્યાર્થી મિત્રો આપણે 10 કલાક અને દરેક કલાકે કેટલું ઘટાડીએ છીએ? 5° સેલ્સિયસ ઘટાડીએ છીએ, તો 10×5=50 અને તાપમાન આવશે 50° સેલ્સિયસ ડિગ્રી જેટલું આપણે ઘટાડીએ છીએ। હવે ઓરડાના તાપમાન કેટલું હશે 10 કલાક પછી? તો લખવાનું કે અંતે ઓરડાનું તાપમાન, તો 40° સેલ્સિયસ તો શરૂઆતમાં હતું બરાબર, આપણે જોડે કેટલા અંશ સેલ્સિયસ હતું? શરૂઆતમાં 40° સેલ્સિયસ હતું અને 50° સેલ્સિયસ આવી રીતે હતું, તો 50° સેલ્સિયસમાંથી આપણે 40° સેલ્સિયસનો કરવાનો સરવાળો પ્લસ માઇનસ માઇનસ હશે। 50માંથી 40 જશે તો કેટલા વધશે? 50° સેલ્સિયસમાંથી 40° સેલ્સિયસ બાદ થાય તો કેટલા વધે? આપણી જોડે 10° સેલ્સિયસ જવાબ આવશે। ચલો સંખ્યા હંમેશા કયા ચિહ્નની રહેશે? તો મોટા ચિહ્નની રહેશે, તો શું જવાબ આવશે? 50 મોટા છે, 40 મોટા કે 50 મોટા? 50 મોટા, તો જવાબ આવશે -10° સેલ્સિયસ જેટલો, એટલે અંતે ઓરડાનું તાપમાન આટલું આવે। ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાનમાં 40° સેલ્સિયસથી શરૂઆત કરવાની, એટલે કે આપણે શરૂઆતમાં એ જે કોલ્ડ સ્ટોરેજ છે, એ જે પ્રક્રિયા છે જે ઠંડુ કરવાની, એની અંદર શરૂઆતનું તાપમાન 40° સેલ્સિયસ છે, દર કલાકે 5-5° આપણે ઘટાડીએ છીએ, એટલે ઘટાડીએ છીએ એટલા માટે આપણે અહીંયા -5 લખ્યા। હવે તો 10 કલાકે કેટલું ઘટાડ્યું હોય? દર કલાકે 5 ઘટાડીએ છીએ, 10 કલાક બાદ 10×5 કરો, 50° સેલ્સિયસ આવે, તો હવે આપણે એનો સરવાળો કરવાનો કે શરૂઆતમાં 40 હતું અને 10 કલાક બાદ 50 છે, 50 કેવા છે આપણી જોડે? માઇનસમાં છે, તો હવે એનો સરવાળો કરો એટલે પ્લસ માઇનસ માઇનસ, 10 વધે અને સંખ્યા મોટા ચિહ્નની આવે। એવી જ રીતે આપણે આગળ દાખલો જોઈશું કે દાખલો 7 કે વર્ગપત્રકમાં વર્ગના પ્રશ્ન પુસ્તિકાને જે પત્રક છે એની અંદર કુલ 10 પ્રશ્નો છે, કેટલા પ્રશ્નો? 10। 10 પ્રશ્નોમાંથી જો જવાબ સાચો પડે તો 5 ગુણ મળે અને જો જવાબ ખોટો પડે તો -2 ગુણ મળે, તો પ્રશ્નના જવાબ નહીં લખવાનો 0 ગુણ મળે, એટલે કે જો જવાબ સાચો પડી જાય તમે લખો છો એમાંથી 10 ગુણમાંથી તો 5 મળશે અને જો ખોટો પડે તો એના -2 કાપવામાં આવશે। તો ચલો એના માટે નીચે 3 વ્યક્તિઓના નામ આપ્યા છે, તમારા ટેક્સ્ટ બુકમાં આ રકમ ખાસ તમે જોજો, 3 રકમો આપી છે, 1, 2, 3। ચલો મોહનની વાત કરીએ કે મોહન 4 જવાબ સાચા લખે છે અને 6 જવાબ ખોટા લખે છે, તો તેના ગુણ કેટલા છે? એટલો એનો મતલબ પ્રશ્નપત્રિકામાં 10 પ્રશ્નો હતા, તો 10 પ્રશ્નોની અંદર 4 અને 6, એને 10 પ્રશ્નો તો લખ્યા એમાંથી 6 ખોટા છે અને 4 સાચા છે, તો
મોહનના કુલ ગુણ 4 વત્તા 6 4 સાચા પડ્યા એટલે 5 વડે ગુણવાના અને 6 ખોટા પડ્યા એના માઇનસ 2 વડે ગુણવાના એટલે પ્લસ માઇનસ માઇનસ પ્લસ 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 થશે એટલે 4 5 20 થશે અને વત્તે પ્લસ 6 2 12 થશે એ માઇનસમાં 12 જવાશે કેવો આવશે પ્લસ માઇનસ માઇનસ 12 એટલે માઇનસ માઇનસ આ પ્લસ માઇનસ માઇનસ એટલે આપણે જવાબમાં અહીંયા લખશું કે માઇનસ 12 હવે 20 માંથી 12 જાય તો આપણી જોડે કેટલા વધે 20 માંથી 12 જાય તો આપણી જોડે 8 વધશે બરોબર રેશમાની વાત કરીએ રેશમાના 5 જવાબ સાચા છે એટલે 5 ગુણ્યા 5 25 થશે અને 5 જવાબ ખોટા છે રેશમાના એટલે 5 ગુણ્યા માઇનસ 2 એટલે 5 થી 10 થશે ચલો હવે આપણે આવી રીતે મૂકી દેવાના ઋણ સંખ્યા હોય એને હંમેશા કૌંસમાં મૂકવી તો ચલો 5 2 10 અને પાયો પાયો 25 પ્લસ માઇનસ માઇનસનું ચિહ્ન આવે હવે પ્લસ માઇનસ શું થશે પાછા માઇનસ થશે એટલે કેટલો જવાબ આવશે 25માંથી 10 જાય તો 15 હવે બધા લોકોને પ્રેક્ટિસ થઈ જ ગઈ હશે આપણે આટલી વખત સ્પીડમાં કર્યા પ્લસ માઇનસ માઇનસ એટલા ફટાફટ સ્પીડમાં જ આપણે કરવાનું હવે હજી પણ જે વિદ્યાર્થીને એમાં ના ફાવતું હોય તો હજી પણ આપણા જૂના વિડીયો ફરીવાર જોઈ લે અને ફરીવાર એની વધુમાં વધુ પ્રેક્ટિસ કરે જેથી કરીને આ દાખલા આપણને બધા જ સ્પીડમાં જવાબ ગણતરીની મિનિટોમાં જવાબ આવડી જાય આપણને ચલો હિના માટે 7 હિના 7 જવાબ લખ્યા છે સાચા 2 અને ખોટા 5 જવાબ લખ્યા છે તો તેના કુલ ગુણ કેટલા કપા છે અહીંયા તમે જો ફરીવાર નોટિસ કરો એક વસ્તુ હિના ટોટલ 7 જ જવાબ લખે છે 3 જવાબ લખતી નથી એનો મતલબ શું કે 3 ના એને એક પણ ગુણ કપાશે પણ નહીં એટલે નહીં લખવાના ગુણ 0 તો ચલો 2 ગુણ્યા 5 કેમ 2 જવાબ એના સાચા છે પછી વત્તાકારનું ચિહ્ન કરવાનું 5 ગુણ્યા માઇનસ કરવાના શા માટે ખોટા જવાબના કપાય છે એની જોડે 2 અને વત્તા 7 જવાબ લખ્યા છે એટલે આપણે 3 જાતે વિચારવાના કારણ કે એને 3 લખ્યા નથી તો 3 ગુણ્યા 0 હવે બધાનો સરવાળો કરો એ દાખલો તમે જેમ પ્લસ માઇનસ માઇનસની રીતે ઉકેલો એટલે તમારા જોડે શું જવાબ આવશે છેલ્લો જવાબ 0 આવશે પણ જાતે પ્રયત્ન તમે ચોપડીમાં રોજ કરો તમે રોજ તમારી નોટ ટેક્સ્ટબુકમાં જે રકમો વિડીયો જોયા બાદ તમે તમારા નોટબુકમાં આ રકમોની જાતે પ્રયત્ન કરો અને એ દાખલાના જે જવાબ આવે પ્લસ માઇનસ માઇનસ એ બધું તમે રકમમાં સોલ્વ કરતા રહો તો જ તમને વધુ પ્રેક્ટિસ થશે ચલો હવે આપણે આગળ દાખલો 8 જોઈ લઈએ આપણે દાખલા નંબર 8 અને દાખલા નંબર 9 આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 8 ચલો તમે તમારા ટેક્સ્ટબુકમાં રકમ વાંચતા જજો સાથે સાથે કે એક સિમેન્ટ બનાવતી કંપનીમાં સફેદ સિમેન્ટ વેચતા 8000 નફો મળે છે અને એક ગુણ રાકોડી સિમેન્ટ વેચતા 5 રૂપિયાની ખોટ મળે છે સફેદ ગુણ સિમેન્ટ વેચે એક થેલી એટલે કેટલા મળે 8 રૂપિયાનો નફો મળે છે અને રાકોડી સિમેન્ટ વેચે તો 5 રૂપિયાની ખોટ મળે છે વિદ્યાર્થી મિત્રો આપણે એક વસ્તુને ખાસ ધ્યાન રાખવાની કે 5 રૂપિયાની ખોટ મળે છે ખોટને હંમેશા માઇનસમાં દર્શાવે બરોબર ચલો હવે એ અને બી એમાં નીચે બે પ્રશ્નો આપણે વાંચવાના છે કે કંપની એક મહિનામાં 3000 ગુણ સફેદ સિમેન્ટની અને 5000 ગુણ રાકોડી સિમેન્ટની વેચે છે તો કંપનીને કેટલો નફો થશે અને કેટલો નુકસાન થશે તો મિત્રો 3000 ગુણ સફેદ સિમેન્ટની વેચે તો આપણે લખવાનું કે સફેદ સિમેન્ટની એક ગુણ વેચતા 8 રૂપિયાનો નફો થાય પહેલું સેન્ટેન્સ આપણે આ લખવાનું બરોબર હવે કંપની 3000 ગુણ સફેદ સિમેન્ટની વેચતા તો 3000 ગુણ્યા 8 કરવાનું એટલે આપણી જોડે જવાબ આવશે 24000 રૂપિયાનો કંપનીને નફો હવે કંપની શું કરે છે રાકોડી સિમેન્ટની 5000 ગુણ વેચે છે રાકોડી સિમેન્ટની કેટલી ગુણ વેચે છે 5000 ગુણ વેચે છે ચલો લખવાનું છે રાકોડી સિમેન્ટની 5000 ગુણ વેચતા 5000 ગુણ્યા માઇનસ 5 પાંચને માઇનસમાં શા માટે લખ્યા કારણ કે 5 ખોટ દર્શાવે છે શું દર્શાવે છે 5 ખોટ દર્શાવે છે તો 5 ગુણ્યા 5 25 થશે એટલે 25000 રૂપિયા ખોટ આવી તો ખોટને આપણે માઇનસમાં દર્શાવે ઋણ સંખ્યા દર્શાવે ચલો હવે નફો કે નુકસાન તો રાકોડી સિમેન્ટમાંથી સફેદ સિમેન્ટની કિંમત બાદ કરો એટલે કે 25000 અને 24000 બાદ કરો એટલે કેટલા વધશે આપણી જોડે 25000 વત્તા 24000 કરશો એટલે 25000 નુકસાનમાં છે ખોટમાં છે એટલે માઇનસમાં લખવાના પ્લસ માઇનસ માઇનસ
तो चलो 25,000 में 24,000 जाए तो 1,000 वधे, એટલે 1,000 રૂપિયા ની ખોટ ગઈ, ખોટ ને આપણે માઇનસ માં લખવાની, એટલે કેટલી ખોટ ગઈ 1,000 રૂપિયા, એટલે 1,000 રૂપિયા ની ખોટ, બરોબર? કંપની ના પહેલા પ્રશ્ન નો જવાબ આવી ગયો કે 1,000 રૂપિયા ની ખોટ થાય છે. હવે હવે કઈ વેચવાની વાત આવે છે આપણી જોડે અત્યારે હાલ, કે રાખોડ સિમેન્ટ નું હવે આપણે શોધવાનું છે કે રાખોડી સિમેન્ટ ની 6400 ગુણ વેચાઈ હોય તો સફેદ સિમેન્ટ ની કેટલી ગુણ વેચાય તો નફો ના થાય અને નુકસાન પણ ન થાય. તો ચલો લખો, રાખોડી સિમેન્ટ ની પહેલા આપણે શોધી લેવાનું કેટલો નફો થાય. રાખોડી સિમેન્ટ ની 6400 ગુણ વેચાય એટલે 5 રૂપિયાના નુકસાન સાથે કેટલા આવે જવાબ, ગુણાકાર કરવાના 5 સાથે એટલે 32,000 જવાબ આવે. 32,000 તો 32,000 કે વાત પ્લસ માઇનસ માઇનસ આવે, બરોબર? 32,000 રૂપિયા આવે. તો હવે કે સફેદ સિમેન્ટ ની કેટલી ગુણ વેચાય તો નફો ના થાય નુકસાન ના થાય, તો લખવાનું કે સફેદ સિમેન્ટ ની 8 રૂપિયાનો ફાયદો મળતો તો આપણને, તો કેટલી 32,000 ના ભાગવાના 8 વડે એટલે કેટલા આવે, 4×8=32, 4,000 રૂપિયા, 4,000 આવે. આ તે ગુણની સંખ્યા છે એટલે કે થેલીની સંખ્યા છે, અથવા ગુણ લખવાનું ગુણ. તો કેટલી ગુણ વેચે તો લખવાનું કે સફેદ સિમેન્ટની 4,000 ગુણ જો વેચી નાખે સામે સફેદ સિમેન્ટની, કેટલી 4,000 ગુણ, તો ન થાય નુકસાન અને ન થાય નફો. નફો એ ન થાય ને નુકસાન એ ન થાય. કેટલી ગુણ વેચે તો જોવાનું પહેલાં કે 6400 ગુણ વેચાય તો રાખોડી સિમેન્ટની, તો પહેલા કેટલા રૂપિયા કલેક્ટ કર્યા એ લોકોએ, 32,000 રૂપિયા ભેગા કર્યા માઇનસમાં છે, બરોબર? હવે એ 32,000 ને કેટલી છે સફેદ સિમેન્ટની 8 રૂપિયાનો ફાયદો, તો 32,000 ને 8 વડે ભાગો, 32,000 ને 8 વડે ભાગો એટલે 4,000 આવે. એટલે શું, સફેદ સિમેન્ટની 4,000 ગુણ સામે વેચવી પડે. જો 6400 ગુણ વેચાય રાખેલી સિમેન્ટની તો આટલો એમને થતો હતો નુકસાન થતું, તો એ નુકસાનની ભરપાઈ કરવી હોય એટલે એમના નફો થાય ના નુકસાન થાય, તો એમને 32,000 ને 8 રૂપિયા, એક સિમેન્ટની ગુણે 8 રૂપિયા મળે છે એટલે કે 8 વડે ભાગી લેવાનું, તો 4,000 જેવી વેચવી પડે સફેદ સિમેન્ટ, બરોબર? તો આપણને ન થાય નફો અને ન થાય નુકસાન. ચલો હવે દાખલા નંબર 9 મિત્રો, આ દાખલાને તમારે 2 વખત સમજવો પડે અને 2 વખત તમારે નોટબુકમાં લખવો પણ પડે. તમે તમારી નોટબુકમાં 2 વખત જાતે લખો અને ત્રીજી વખત નોટબુક બંધ કરી તમે જાતે લખો તો તમને દાખલો કળકળાટ પાકો આવડે, એટલે તમે ઘરે આ દાખલાની પ્રયત્ન કરજો. ચલો પૂર્ણાંક સંખ્યા ઉમેરીને વિધાન સાચું કરી બતાવવાનું છે. મિત્રો સરળ પદ્ધતિમાં આપણે જોઈ લીધું, શું જોયું કે પ્લસ માઇનસ માઇનસ થાય તો ચિહ્ન પણ ઉત્તરે જે જવાબ આવે ત્યારે, તો જે સંખ્યા સૌથી મોટી હોય એમ, આ સરવાળા માટેનો નિયમ. હવે ગુણાકાર માટેનો નિયમ શું, કે પ્લસ માઇનસ 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 થાય તો ચિહ્ન માઇનસ હોય. ચલો માઇનસ 3 તો અહીંયા 27 છે, 27 કેવા છે પ્લસ છે, તો મારે પ્લસ 27 ને કઈ રીતે લાવું તો થાય 3×9=27. તો ચલો પ્લસ માઇનસ માઇનસ તો માઇનસ 27 આપવા પડે, તો માઇનસ મારે 27 તો ચોપડીમાં છાપેલા જ છે, એ પ્લસ છે તો મારે કઈ રીતે કરવા, તો અહીંયા પણ માઇનસ કરો, 3×9=27 માઇનસ માઇનસ પ્લસ 27 આવે જવાબમાં. ચલો 5×6=35 જવાબ આવે, આ પ્લસ ને આ પ્લસ એટલે પ્લસ જવાબ, પણ અહીંયા ચોપડીમાં છાપેલા છે માઇનસ, તો મારે શું કરવું પડે, અહીંયા માઇનસ 7 કરો, 5×35 પ્લસ માઇનસ માઇનસ. ચલો હવે 8 તો અહીંયા 8×56 થાય, 56 માઇનસ ને ચોપડીમાં છાપેલા, તો મારે શું કરવું પડે પ્લસ માઇનસ માઇનસ, તો આવી ગયું એટલે મારે અહીંયા 7 પ્લસ. સમજો મિત્રો 7 છે આ માઇનસ 8 આવ્યા, અને જો આ 56 સરવાળામાં હોય, આ જાતે બનાવેલી રકમ છે, જો આ 56 સરવાળામાં હોય તો આપણે 7 માઇનસ કરી દઈએ, તો શું માઇનસ માઇનસ પ્લસ, ખબર પડી, માઇનસ માઇનસ પ્લસ, પણ અહીંયા માઇનસમાં છે એટલે 8 તો માઇનસમાં હતા જ એટલે કે પ્લસ માઇનસ માઇનસ. ચલો અહીંયા 11×12 કરે એટલે 132 જવાબ આવે, એ કેવા છે પ્લસ લખ્યા છે, પ્લસ માઇનસ માઇનસ છે, પણ અહીંયા ચોપડીમાં છાપેલા છે પ્લસ, તો આપણે શું કરવું પડે અહીંયા ફરી માઇનસ કરીએ, તો માઇનસ માઇનસ પ્લસ એટલે 132 પ્લસમાં આવ્યા.